तो दोस्तों एबी डिजिटल चैनल पर आप सर्वेनु स्वागत छे अने हूँ छु असित भट्ट। आजना वीडियो में आपणे जई रह्या छे नर सरोवर। नर सरोवर ए दुनियानु विशाळमां विशाळ एवुं जळाशय छे अने अमदावाद थी लगभग 45 किलोमीटर अने गांधीनगर थी आश्रे 90 किलोमीटर दूर छे। नर सरोवर जवा माटे गांधीनगर थी साणंद थईने जई शकाय छे। दुनियाभरमां प्रसिद्ध अने अद्भुत एवा गुजरातना आ नर सरोवरमां कुल 200 थी वधारे जातिना पक्षीओ दर वर्षे शियाळानी ठंडी मौसममां मेहमानगति करे छे अने આ અદ્ભુત પક્ષીઓ અહીં 2 થી 2.5 માસ સુધી રોકાણ કરીને ખોરાક તેમજ પ્રજનનની કુદરતી પ્રવૃત્તિ કરે છે અને આ છે નળ સરોવરનો પ્રવેશ દ્વાર। વહેલી સવારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ કુદરતના ખોળે રમવા અહીં આવી જાય છે। અહીં સરકાર તરફથી જુદી જુદી સૂચનાઓના બોર્ડ મૂકવામાં આવેલ છે અને તમે જોઈ શકો છો કે અત્યારે સવારના 6:30 વાગે આ નળ સરોવરના પાર્કિંગમાં હજારો ગાડીઓ પાર્ક થઈ ગઈ છે। આ છે નળ સરોવરનો કિનારો। તળાવમાં પક્ષી વિહાર કરવા માટે સેંકડોની સંખ્યામાં નાવિકો તૈયાર છે। અહીં એક નાવનો ભાવ 2 કલાકના લગભગ 1,000 થી 1,200 રૂપિયા રાખવામાં આવે છે। સવારના ભર ભાંખડા સમયમાં નળ સરોવરનું પાણી શ્યામવર્ણું અને અદ્ભુત લાગે છે અને અમે બધા અમારી નાવમાં સવાર થઈને પક્ષીઓનું વિહંગાવલોકન કરવા માટે નીકળી ગયા છીએ। અમારી નાવ સાથે અન્ય મુસાફરોની નાવ પણ ચાલી રહી છે। તેના દ્રશ્યો અદ્ભુત અને અસ્મરણીય છે। શિયાળાની ઠંડક અને નળ સરોવરના પાણી ઉપર સહેલ કરવાનો કુદરતી લાભ લેનાર ખરેખર ધન્ય બને છે। આપણું આ નળ સરોવર 120 કિલોમીટરના વિશાળ ઘેરાવામાં પથરાયેલ વિશાળ અને અદ્ભુત જળાશય છે। ગુજરાતનું ગૌરવ છે। ગુજરાત સરકારે પણ અહીં યાત્રિકોની સગવડ માટે વિશિષ્ટ વ્યવસ્થાઓ કરેલ છે। અહીં એન્ટ્રી ફી રૂપે 1 ગાડી દીઠ ₹400 લેવામાં આવે છે। ત્યારબાદ નાવ ભાડે કરીને નળ સરોવરનું ભ્રમણ કરવામાં આવે છે। રોજે રોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે અને કુદરતના અદ્ભુત નજારાને માણે છે। આજે આ વિડીયોમાં આપણે નર સરોવરનું સંપૂર્ણ ભ્રમણ કરવાના છીએ અને તમામ પ્રકારના પક્ષીઓને નિહાળવાના છીએ। તો તમે વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને કોમેન્ટ કરજો। નળ સરોવરનું પાણી સરેરાશ ફક્ત 5 થી 7 ફૂટ ઊંડાઈવાળું છે એટલે તમે તેમાં પગપાળા પણ ઉતરી શકો છો, ડૂબવાનો કોઈ ભય નથી। અહીં આકર્ષક અને નાના મોટા એવા વિશાળ પ્રવાસી પક્ષીઓ દર વર્ષે આવતા હોય છે અને લોકો પણ મોટા પ્રમાણમાં આ પક્ષીઓને જોવા માટે આવે છે। પ્રવાસી પક્ષીઓ દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળામાં હજારો કિલોમીટરનું અંતર કાપીને નળ સરોવર આવે છે। નળ સરોવરમાં અલગ અલગ પ્રકારની પ્રવાસી પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જેવી કે ભૂરા સફેદ બર્ડ, બ્લેક ટેલ ગોલ્ડ વિથ પોલવેસ, ફ્લેમિંગો, સેન પાઇપસ ક્લોક અને આપણા અહીંના રહેવાસી એવા ચકલી, કાબર, સાંભળી જેવા અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળે છે। એમાંય કાળી પૂંછડીવાળું ગોલ્ડ સ્મિથ મનોહર રીતે આકાશમાંથી પાણીમાં ઉતરે છે અને તરવા લાગે છે। વાંકી ચૂંકી ડોક અને વિકૃત ચાંચવાળા નાના ભૂરા અને સફેદ બગલાઓ જે મધ્ય યુરોપથી 3500 કિલોમીટરની સફર કરીને નળ સરોવર આવે છે। નળ સરોવરમાં નાના મોટા 200 થી વધારે જાતિઓના ઝુંડ આકાશ માર્ગે લાખો કિલોમીટરનો પ્રવાસ કરીને ઉતરે છે। મધ્ય યુરોપ તથા દુનિયાના અલગ અલગ સ્થાનોથી આવતા પક્ષીઓ અહીં નળ સરોવરમાં ભોજન અને ગરમી મેળવે છે તેમજ પ્રજનન કરે છે। માર્ચ મહિનામાં અહીં તાપમાન 40 ડિગ્રી જેટલું થઈ જવાથી નળ સરોવરનું જળસ્તર ઓછું થઈ જાય છે। વર્ષ 2002ની સરકારી ગણના મુજબ અહીં દર વર્ષે લગભગ 2,50,000 પક્ષીઓ ખોરાક અને હૂંફ મેળવવા આવે છે। તેમાંય બતક અને હંસોની સંખ્યા વિશાળ પ્રમાણમાં હોય છે, એટલે કે 1,19,000 જેટલી હોય છે। દર વર્ષે ફ્લેમિંગો બર્ડ લગભગ 5 થી 7 હજારની સંખ્યામાં અહીં ઉતરી પડે છે। નળ સરોવરનું પર્યાવરણ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ, જળ પક્ષીઓ, માછલીઓ અને અનેક પ્રકારના જીવજંતુઓને આશ્રયસ્થાન પ્રદાન કરે છે। હજારો લાખોની સંખ્યામાં ઉડાઉડ કરતી ચકલીઓને નિહાળવા અને આનંદ લેવા માટે લોકો વહેલી સવારે અહીં ઉમટી પડે છે। નળ સરોવરમાં પક્ષીઓનો કલરવ, નીરવ શાંતિ, ઘાસમાંથી વહેતી હવાનો હુંકાર અને શાંત પાણીનો જળધાર અને હોડીઓના અવાજો તમારા કાનમાં સુમધુર સંગીત રેડે છે। અહીં તમે પ્રકૃતિની ગોદમાં રમતા હો એવો અહેસાસ થાય છે। દૂર દૂરથી આવેલ રંગબેરંગી પક્ષીઓનું પ્રકૃતિ ભ્રમણ જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જાઓ છો। ઈસવીસન 1967માં સરકારશ્રી તરફથી નળ સરોવરને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ છે અને તમે જોઈ રહ્યા છો સ્મોલ ડક। નળ સરોવરના પાણીમાં આ સ્મોલ ડક ક્યારેક તરે છે અને ક્યારેક ઉડાઉડ કરે છે। તેની આવી ક્રિયાઓ જોઈને માનવીના મન તરબતર થઈ જાય છે। અહીંયા ફોટોગ્રાફી કરવા, વિડીયોગ્રાફી કરવા તેમજ પ્રીવેડિંગ ફોટોગ્રાફી કરવા માટેની સેંકડો સંખ્યામાં લોકેશન મળી રહે છે। વહેલી સવારે અહીં પક્ષીઓ નિહાળવાનો આનંદ અનેરો છે। અમારી સાથે અમારા નાવિક
મહેશભાઈ છે. તે અમને નર સરોવરના પાણીજન્ય રસ્તાઓ, પક્ષીઓ, જળચરો અને અલગ અલગ સ્થાનો વિશેની માહિતી આપી રહ્યા છે. આ છે પક્ષીઓના ઝુંડ જોવાનું સ્થાન. લાખો હજારોની સંખ્યામાં પક્ષીઓ અહીં ખોરાક મેળવે છે અને ઉડાઉડ કરે છે. અહીં અમે નાવમાંથી ઉતરીને પગપાળા પક્ષીઓને જોવા જવાના છીએ. આ વિડીયો દ્વારા હું તમને નર સરોવરના વહેલી સવારના દ્રશ્યો ખૂબ જ ડિટેલિંગમાં બતાવી રહ્યો છું. પક્ષીઓને દૂરથી જોવા પડે છે. સહેજ પણ અવાજ થાય તો પક્ષીઓ તરત જ ઉડી જાય છે. એટલે આપણે શાંતિથી અને અવાજ કર્યા સિવાય પક્ષીઓને જોઈ રહ્યા છીએ. સરકારે નાવિકો અને પ્રવાસીઓ માટે ઘાસ વચ્ચેથી જળ રસ્તાઓ બનાવેલ છે. આ રસ્તાઓ ઉપર શાંતિથી નાવ ચલાવી શકાય છે અને અવાજ પણ થતો નથી, જેથી પક્ષીઓ ઉડી ન જાય. તો ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ. અહીં વક્તિતિથી નામના પક્ષીઓ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. હવે ધીમે ધીમે સૂર્યનારાયણ પૃથ્વીની સપાટી ઉપર આવી રહ્યા છે, મતલબ સૂર્યોદય થઈ રહ્યો છે. અને તમે જોઈ રહ્યા છો કે સૂર્યોદયના આ દ્રશ્યો કેટલા મનમોહક અને અદ્ભુત છે. હવે આપણે જઈ રહ્યા છીએ પક્ષીઓના મૂળ સ્થાન તરફ. આ સ્થાનકે પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ ઝુંડે ઝુંડ જોવા મળે છે અને ઊંચા ઊંચા ઘાસમાંથી આ જળ માર્ગ જઈ રહ્યો છે. આ છે બ્લેક ડક. આ બર્ડ જોડીમાં જ રહે છે. નર અને માદા સાથે જ રહે છે અને ફરે છે અને નર સરોવરના પાણીમાં રહીને ખોરાક અને હૂંફ પ્રાપ્ત કરે છે તથા સંવનન કરે છે, જે આપ જોઈ રહ્યા છો. અને અમારા નાવિક મહેશભાઈએ પાણીમાંથી એક શંખ પકડ્યો છે. નર સરોવરમાં આવી જાતના જળચર જીવજંતુઓ વસવાટ કરે છે. અમે શંખને પ્લાસ્ટિકના ગ્લાસમાં મૂકેલ છે. આપ પણ જોઈ શકો છો કે આ શંખ કેવો દેખાય છે. અને આ છે સોલો વેક્સિન બર્ડ. આ પક્ષીના નાના નાના ઝુંડમાં જ રહે છે અને સરોવરના પાણી ઉપર ઉડાઉડ કરીને પોતાનો ખોરાક મેળવે છે. હવે આપણે પક્ષીઓના મુખ્ય સ્થાન તરફ જઈ રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો સુંદર અને અદ્ભુત જળ માર્ગ. આ છે પક્ષીઓ જોવાનું મુખ્ય સ્થાનક. ખૂબ જ શાંતિથી અને દૂરથી આપણે પક્ષીઓને નિહાળીશું અને કેમેરાના ઝૂમ લેન્સથી તમને ઝૂમ કરીને હું તમને આ બધા જ પક્ષીઓને બતાવવાની કોશિશ કરીશ. હવે તમે જોઈ રહ્યા છો જુદી જુદી જાતના ફ્લેમિંગો પક્ષીઓ. આ પક્ષીઓ 50 કે 100ના ઝુંડમાં ફરતા હોય છે. મધ્ય યુરોપથી લગભગ 3,500 કિલોમીટરની સફર કરીને નર સરોવર આવે છે, ખોરાક મેળવે છે અને ગરમી મેળવે છે અને સંવનન કરે છે. તેમની આ કુદરતી પ્રક્રિયાઓ અદ્ભુત અને નયનરમ્ય છે. હું તમને કેમેરા ઝૂમ કરીને બતાવું છું. બાકી દૂરથી જુઓ તો આ પક્ષીઓ ખૂબ નાના નાના દેખાય છે. અને આ છે ચોળાથળી તળાવ. નળ સરોવરની મધ્યમાં એક નાનું અલગથી તળાવ આવે છે. એને ચોળાથળી તળાવ કહેવામાં આવે છે. લગભગ દરેક સહેલાણી અહીં થોડી વાર રોકાય છે અને તળાવની ચારે બાજુ ચક્કર લગાવે છે. ખૂબ જ સુંદર નજારા જોવા મળે છે. તળાવની અંદર તળાવ એટલે ચોળાથળી તળાવ. ચોળાથળી તળાવથી થોડે દૂર જતા કમળવન અને કાશ્મીરી ઘાસના વન આવે છે. અહીં અમારા નાયક મહેશભાઈએ અમને કમળના ફૂલની ડાળીમાંથી એક કમળવાળો એક સુંદર ફૂલહાર પણ બનાવી આપ્યો. કમળવનમાં સફેદ કલરના કમળ ખીલે છે અને કાશ્મીરી ઘાસ લગભગ 12 થી 15 ફૂટ ઊંચું હોય છે. કાશ્મીરી ઘાસમાં જ્યારે નાવ પસાર થાય છે ત્યારે બહારનું કંઈ પણ દેખાતું નથી. આ એક આહ્લાદક અનુભવ છે. નાવિકે અમને એક કમળનું ફૂલ પણ લાવી આપ્યું છે અને નાવિક કમળનો હાર કઈ રીતે બનાવે છે તે પણ આપ જોઈ લો. થોડે દૂર જતા એક નાનો એવો ટાપુ આવે છે અને આ ટાપુનું નામ છે ધરામલા. ધરામલા ટાપુ ઉપર ખાણીપીણીની દરેક ચીજ મળી જાય છે. ખૂબ જ સુંદર અને અદ્વિતીય ટાપુ છે. આ ટાપુ ઉપર મોટાભાગે દરેકે દરેક સહેલાણી રોકાઈ જાય છે અને બાજરીનો રોટલો અને રીંગણાનું ભરથું અહીં તાજું બનાવી આપવામાં આવે છે. અહીં ટેબલની જગ્યાએ માટીનો ઉપયોગ કરીને જમવા માટેના ઓટલા બનાવેલ છે. ચારે બાજુ પાણી, વખડીના વૃક્ષો અને આ ટાપુ પક્ષીઓનો કલરવ અને તાજું દેશી જમવાનું મળે છે. નર સરોવરનું આ અનેરું આકર્ષણ છે. બાજરીના રોટલા અને રીંગણનું ભરથું 150 રૂપિયામાં અનલિમિટેડ મળે છે. જેટલું ખાવું હોય એટલું ખાઈ શકો છો. અમારા નાવિક મહેશભાઈ પણ એક ઉત્કૃષ્ટ કલાકાર છે. અત્યારે તેઓ અમારે માટે ઘાસની લાંબી લાંબી ડાળીઓ વડે એક બાસ્કેટ બનાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે કેટલી ઉમદા કારીગરી છે. તેમનું કહેવું છે કે આ બાસ્કેટ ઘેર લાવ્યા પછી પણ એક અઠવાડિયા સુધી સુકાતું નથી. ઘાસમાંથી બાસ્કેટ બનાવવાની આ કળા અદ્ભુત છે. અને હવે અમારું આ ઘાસનું બાસ્કેટ તૈયાર છે, આપ જોઈ રહ્યા છો. તો દોસ્તો, હવે સૂર્યોદય થઈ ચૂક્યો છે. આપણે નર સરોવરના કિનારા ઉપર પરત જઈ રહ્યા છીએ. 2 કલાક પૂરા થઈ ગયા છે. પરત ફરતા પણ અમુક પક્ષીઓ જોવા મળે છે, તે હું તમને બતાવું છું. આ બ્લેક બર્ડ છે અને કલરવ કરતા ક્યારેક ઉડે છે અને ક્યારેક તળાવમાં રોપેલા થાંભલાઓ ઉપર બેસી જાય છે. સૂર્યોદય થવાથી પાણી ચોખ્ખું દેખાઈ રહ્યું છે. ખૂબ જ સુંદર અને સ્વચ્છ પાણી છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાય છે, એટલું વિશાળ આ નળ સરોવર છે. અને આપ જોઈ રહ્યા છો બ્લેક બર્ડનું એક ઝુંડ, જે એક સુકાઈ ગયેલ વૃક્ષ ઉપર ઉડાઉડ કરી રહ્યું છે. અને હવે આપણે પરત આવી ગયા છીએ.
નૌકા વિહાર પછી આપણે અહીં બનાવેલ એક સુંદર ગાર્ડનની મુલાકાત કરી રહ્યા છીએ. અહીં બેસીને આપ થોડી વાર રેસ્ટ કરી શકો છો, અથવા અહીં જે કાફેટેરિયા છે, ઇન્ટરપ્રિટેશન સેન્ટર છે, વોશરૂમ છે, વોચ ટાવર છે, ટેન્ટ છે, આ ઉપરાંત ખાનપાન માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, તે બધું જ તમે એન્જોય કરી શકો છો. આ ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં અહીંના પક્ષીઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલ છે. મારા હિસાબે અગર આપ નર સરોવર આવો છો તો થોડો સમય કાઢીને આ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. તો દોસ્તો, નર સરોવરના આ વિડીયોમાં ફક્ત આટલું જ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો દોસ્તો, મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય અને હેપી વિન્ટર.